હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દહી ઓળો સાથે બાજરાની રોટલી અને ઇન્સ્ટન્ટ મરચાના અથાણાની રેસીપી. આજે આપણે આ દહી ઓળો ટ્રેડિશનલ રીતે કાઠિયાવાડી ગામડાઓમાં બનતો હોય તે રીતે બનાવશું. અને દહી ઓળો સાથે ખાવાની મજા આવે તેવી બાજરાની રોટલી અને મરચાના અથાણાને પણ એકદમ ઇન્સ્ટન્ટલી બનાવશું. તો સૌથી સરળ રીતે ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા કાઠિયાવાડી ગામઠી સ્ટાઇલ દહીં ઓળો માટે ક્રીમી અને સ્મૂથ દહીં બનાવવા માટે મેં અહીંયા ચાયણી નીચે ઊંડું બાઉલ રાખેલું છે. હવે તેની ઉપર આ રીતનું કોઈ પણ કોટનનું ચોખ્ખું કપડું રાખી દઈએ. તો 250 ગ્રામ અને એક મીડિયમ સાઇઝના રીંગણમાંથી દહીં ઓળો બનાવવા માટે 1 કપ જેટલું મેં દહીં લીધેલું છે. તો ઘરમાં રહેલા આ દહીંમાં થોડો પાણીનો ભાગ હોય છે. જો આપણે તેને ડાયરેક્ટ એડ કરશું તો દહીં ઓળાનું ટેક્સચર એકદમ ક્રીમી નહીં આવે. તો દહીંને કપડામાં એડ કરી દઈએ. હવે કપડાને બધી જ બાજુથી ભેગું કરી અને તેમાં આ રીતની એક ગાંઠ લગાવી દઈએ. દહીંને આ રીતના કપડામાં બાંધીને રાખવાથી તેમાં પાણીનો ભાગ નીકળી જાય છે અને એકદમ ઘટ અને ક્રીમી દહીં તૈયાર થઈ જાય છે. અહીંયા આપણે દહીંને વધુવાર બાંધેલું નથી રાખવાનું. જ્યાં સુધી આપણે ઓળા માટે રીંગણને શેકીએ ત્યાં સુધી જ દહીંને બાંધેલું રાખવાનું છે. હવે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ અને આ રીતનું એક મીડિયમ સાઇઝનું લીલા કલરનું રીંગણ લીધેલું છે. જનરલી આ રીતનું રીંગણ શિયાળામાં ખૂબ જ સહેલાઈથી મળતું હોય છે, જેમાં બિયાનો ભાગ પર્પલ રીંગણ કરતાં ઓછો હોય છે. અને રીંગણને આ રીતના દબાવીએ તો તમે જોઈ શકો છો કે રીંગણ અંદરથી સોફ્ટ છે, જે ઓળા માટે એકદમ પરફેક્ટ છે. હવે ઓળા માટે રીંગણ અંદરની બાજુ સુધી શેકાય તેના માટે આ રીતના તેની ઉપરની બાજુએ કટ લગાવી દઈએ. અને કટને આંગળીથી થોડી પોળી કરીને અંદર જીવાત છે કે નહીં તે ચેક કરી લઈએ. હવે કટની વચ્ચે 1-2 લસણની કડી એડ કરી દઈએ. લસણની કડી નાખવી ટોટલી ઓપ્શનલ છે, પણ શેકેલા રીંગણા સાથે તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે રીંગણને શેકતા પહેલા તેની ઉપર થોડું તેલ લગાવી દઈએ. હવે રીંગણને ગેસ ઉપર શેકતા પહેલા ગેસ ઉપર આ રીતનું કોઈ પણ એક સ્ટેન્ડ રાખી દઈએ. તમે તેના વગર ડાયરેક્ટ ગેસ ઉપર પણ રીંગણને શેકી શકો છો. હવે રીંગણને આ રીતના ફ્લેમ ઉપર રાખી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર બધી જ બાજુથી રીંગણને સારી રીતે શેકી લઈએ. અહીંયા આપણે રીંગણને શેકવા માટે ક્યારે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની. ધીમા ગેસ પર શેકાયેલા રીંગણનો સ્વાદ ઓળામાં એકદમ સરસ લાગે છે. તો રીંગણ એક બાજુથી થોડો શેકાય એટલે આ રીતના બીજી બાજુથી પલટાવીને તેને બધી જ બાજુથી એકદમ સારી રીતે શેકી લઈએ. તો લગભગ 12-15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે રીંગણની સ્કીન ઉપરથી એકદમ સારી રીતે શેકાઈને બ્લેક થઈ ગઈ છે. અને છરીની મદદથી જોઈએ તો તે સ્કીન એકદમ સારી રીતે નીકળી જાય છે અને રીંગણ ઉપરથી પણ સોફ્ટ થઈ ગયું છે. મીન્સ રીંગણ સારી રીતે ઓળા માટે શેકાઈ ગયું છે. હવે રીંગણને ગેસ ઉપરથી લઈ લઈએ અને ગરમા ગરમ રીંગણની છાલને છરીથી કાઢી લઈએ. તો અહીંયા તમે રીંગણને થોડી વાર ઠંડુ થયા પછી પણ તેની છાલ કાઢી શકો છો, પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રીંગણને ઠંડુ કરવા માટે ક્યારે શેકેલા રીંગણને પાણીમાં એડ ના કરવું, નહીં તો રીંગણની મીઠાશ વહી જશે. તો આપણા રીંગણની છાલ સારી રીતે નીકળી ગઈ છે અને તેમાં રહેલી લસણની કડી પણ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે રીંગણના પીસ કરી લઈએ, જેમાં સૌથી પહેલા રીંગણના ઉપરના ડીટિયાના ભાગને કાઢી લઈએ અને પછી છરીની મદદથી રીંગણના એકદમ ઝીણા પીસ કરી લઈએ. તો આપણા રીંગણના એકદમ ઝીણા પીસ થઈ ગયા છે. હવે દહીં ઓળા માટે રીંગણમાં મસાલા કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1/4 કપ જેટલી ઝીણી સમારેલી લીલી ડુંગળી લીધેલી છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લીધેલું છે. તો શિયાળામાં લીલી ડુંગળી અને લીલું લસણ ખૂબ જ સહેલાઈથી મળી જાય છે, પણ જો તે ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ રેગ્યુલર ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ. સાથે 1/2 ચમચી જેટલી આદુની પેસ્ટ, તીખાશ માટે 1 ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ. અહીંયા દહીં ઓળામાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, એટલે તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે શેકીને ચોપ કરેલું રીંગણ,
સાથે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલા શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલી મેં ખાંડ લીધેલી છે. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે, પણ અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાથી તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરીને રીંગણના ઓળાને સુપર ટેસ્ટી બનાવે છે. હવે આપણે કપડામાં બાંધેલા દહીંને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે દહીંમાંથી પાણીનો ભાગ એકદમ સારી રીતે નીકળી ગયો છે. તો દહીંને ઓળામાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને એકદમ કાઠિયાવાડી ગામઠી સ્ટાઇલ, કોઈ પણ જાતના તેલના ઉપયોગ વગર સુપર ટેસ્ટી અને હેલ્ધી દહીં ઓળો તૈયાર થઈ ગયો છે. છેને બનાવો એકદમ સહેલો. હવે આપણે દહીં ઓળા સાથે ખાવાની મજા આવે તેવા એકદમ ટેસ્ટી રાયતા મરચા બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 325 ગ્રામ જેટલા લાલ અને લીલા નાની સાઇઝના મરચા લીધેલા છે. તો હવે રાયતા મરચા બનાવવા માટે ઉપરથી મરચાનો ડીટિયાનો ભાગ કાઢી અને મરચાને બે ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને મરચાની તીખાશને ઓછી કરવા માટે તેમાંથી વચ્ચે રહેલી નસ અને બીનો ભાગ કાઢી લઈએ અને આ રીતના બધા જ મરચાને તૈયાર કરી લઈએ. હવે મેં અહીંયા વજનમાં 30 ગ્રામ અને ચમચીના માપ પ્રમાણે 5 મોટી ચમચી જેટલું મીઠું લીધેલું છે. તો આ મીઠાને મેં પેન ઉપર થોડી વાર ડ્રાય રોસ્ટ કરી લીધેલું છે જેથી તેમાં રહેલો મોઇશ્ચરનો ભાગ વયો જાય. સાથે 2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને મીઠા અને હળદરથી મરચાને એકદમ સારી રીતે કોટ કરી લઈએ. હવે તેમાં 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈએ. હવે મરચાને ઢાંકીને 1/2 કલાક માટે રાખી દઈએ. જો તમે વધુ ક્વોન્ટિટીમાં રાયતા મરચા બનાવતા હોય તો મરચાને 3-4 કલાક માટે રાખવા. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે હળદર અને મીઠામાં કોટ થયેલા મરચામાંથી આ રીતના પાણી છૂટું પડી ગયું છે. તમે મરચામાંથી બધું જ પાણી કાઢી અને મરચાને આ રીતના કોઈ પણ કપડા ઉપર થોડી વાર માટે ડ્રાય કરી લઈએ. તો મરચાને આ રીતના ડ્રાય કરવાથી તેમાંથી રહેલો બધો જ પાણીનો ભાગ વયો જાય છે અને આપણા રાયતા મરચા લાંબા સમય સુધી સારા રહે છે. તો લગભગ 30-35 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મરચા પંખા નીચે ડ્રાય થઈ ગયા છે. જો તમારા મરચા થોડા પણ ભીના હોય તો આ રીતના ડ્રાય કરી લેજો. હવે રાયતા મરચાનો મસાલો કરવા માટે મેં અહીંયા 6 મોટી ચમચી જેટલા રાયના કુરિયાને મિક્સર જારમાં અધકચરા પીસી લીધેલા છે. સાથે 1/4 ચમચી જેટલો હિંગ પાવડર એડ કરી દઈએ. હવે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલા તેલને ગરમ કરીને સેજ ઠંડુ કરી લીધેલું છે. તેને રાયના કુરિયા ઉપર એડ કરી દઈએ અને તેલ સાથે કુરિયાને સારી રીતે મિક્સ કરી લઈએ. જો તમને મેથીના કુરિયા ભાવતા હોય તો તમે રાયના કુરિયા સાથે થોડા મેથીના કુરિયા પણ એડ કરી શકો છો. તો હવે હળદર અને મીઠાથી કોટ થઈને ડ્રાય થયેલા આપણા લાલ અને લીલા મરચા સાથે 1/2 ચમચી જેટલો મેં લીલી વરિયાળીનો પાવડર લીધેલો છે. લીલી વરિયાળીનો પાવડર ટોટલી ઓપ્શનલ છે, પણ રાયતા મરચામાં તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે. અને મરચાને લાંબા સમય સુધી સારા રાખવા માટે 5 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો બધા જ ગુજરાતીઓના ફેવરેટ એકદમ ફટાફટ આપણા રાયતા મરચા તૈયાર થઈ ગયા છે. તો હવે તૈયાર થયેલા મરચાને આ રીતની કોઈ પણ સ્ટરીલાઇઝ કરેલી કાચની બોટલમાં એડ કરી દઈએ જેથી મરચા લાંબા સમય સુધી સારા રહે. તો આ રાયતા મરચાને તમે બહાર 7-8 દિવસ અને રેફ્રિજરેટરમાં 15-20 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. હવે દહીં ઓળા સાથે ખવાતી બાજરાની રોટલી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો બાજરીનો લોટ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને મીઠાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે બાજરીની રોટલીનો લોટ બાંધી લઈએ. તો અહીંયા આપણે એકસાથે બધું જ પાણી એડ નથી કરવાનું. થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે રોટલીથી થોડો નરમ બાજરીની રોટલીનો લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે. અને આ રીતનો લોટ બાંધવા માટે મારે 1/2 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે આપણે આ લોટને સારી રીતે મસળી લેવાનો છે. લોટને મસળવાથી આપણી બાજરાની રોટલી એકદમ સોફ્ટ થશે.
ગામડાઓમાં જ્યારે બાજરીની રોટલી કે પછી બાજરાના રોટલા બનાવતા હોય ત્યારે કહે છે કે લોટને સારી રીતે મસળશું તો રોટલા સ્વાદમાં એકદમ મીઠા થશે. તો લગભગ 5-7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ સારી રીતે મસળાઈ ગયો છે. હવે લોટના 3 એક સરખા ભાગ કરી લઈએ. તો આપણે બાજરીની રોટલીનો લોટ ક્યારેય એક સાથે વધુ પડતો નથી બાંધવાનો. આ રીતના થોડો થોડો લોટ બાંધીને આપણે તેમાંથી રોટલી બનાવવાની છે. હવે એક લુવાને બે હાથની વચ્ચે રાઉન્ડ શેપ આપી દઈએ અને તેમાંથી રોટલી બનાવવા માટે સૌથી પહેલાં લુવાને ઘઉંના લોટથી કોટ કરી લઈએ. હવે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને આંગળીની મદદથી આ રીતના થપ થપાવતા જઈને બાજરીની રોટલી બનાવી લઈએ. ટ્રેડિશનલ રીતે ગામડામાં બાજરીની રોટલી આ રીતના હાથેથી બનાવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે હાથની મદદથી આપણી બાજરીની રોટલી તૈયાર થઈ ગઈ છે. આ સિવાય બીજી રીતે બાજરીની રોટલી તૈયાર કરવા માટે લુવાને ફરી પાછો ઘઉંના લોટથી કોટ કરી અને પાટલા ઉપર રાખી દઈએ અને શરૂઆતમાં આંગળીની મદદથી લુવાને થોડો મોટો કરી લઈએ અને પછી વેલણની મદદથી બાજરીની રોટલી વણી લઈએ. તો આપણી બાજરીની રોટલી બે અલગ રીતે વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે તેને શેકવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર રોટલીની લોઢી રાખેલી છે. ગામડામાં બાજરીની રોટલી કે રોટલા આ રીતની માટીની તાવડી ઉપર કરવામાં આવે છે, પણ તે બધાના જ ઘરમાં અવેલેબલ નથી હોતી. તો આપણી લોઢી ગરમ થઈ ગઈ છે. હવે તેની ઉપર તૈયાર કરેલી બાજરીની રોટલીને શેકવા માટે એડ કરી દઈએ. હવે વાટકીમાં થોડું પાણી લઈ અને બાજરીની રોટલી ઉપર આ રીતના લગાવી દઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બાજરીની રોટલીને એક બાજુથી શેકી લઈએ. તો લગભગ 20-25 સેકન્ડ પછી તમે જોઈ શકો છો કે બાજરીની રોટલી ઉપરનું પાણી સુકાઈ ગયું છે. તો આ સમયે તવિથાની મદદથી બાજરીની રોટલીને પલટાવી લઈએ અને હવે બંને બાજુ પલટાવતા જઈને કપડાની મદદથી બાજરીની રોટલીને થોડી થોડી પ્રેસ કરતા જઈ અને સારી રીતે શેકી લઈએ. તો આપણી એકદમ ટેસ્ટી અને ખાવામાં સુપર સોફ્ટ બાજરીની રોટલી તૈયાર થઈ ગઈ છે. તો હવે તૈયાર થયેલી રોટલીને પ્લેટમાં લઈ અને ઉપરથી થોડું ઘી લગાવી દઈએ. તો શિયાળામાં એકદમ ચટાકેદાર, બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર ગામઠી સ્ટાઇલથી દહીં ઓળો સાથે બાજરીની એકદમ સોફ્ટ રોટલી અને રાયતા મરચા ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.